તો નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ દેખાઈ રહ્યા છે. આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન પણ ધોધમાર વરસાદ આવી શકે છે. નવરાત્રીની શરૂઆતમાં જ વરસાદ પડી શકે છે. 9 થી 10 ઓક્ટોબર પણ વરસાદી સિસ્ટમ બનતા વરસાદ આવશે. આગામી સમયમાં રાજ્યમાં ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો પડશે એ જાણીશું આગાહીકાર અંબાલાલ પટેલ પાસેથી, એમની પાસેથી જાણીશું. આપ જણાવો આગામી સમયમાં વરસાદ કેવો રહેશે. હજુ તારીખ 10 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે. આજે 8 થી 10માં પંચમહાલના ભાગો અને કઈ કચ્છના મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કંઈ કંઈક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહી શકે. કચ્છના ભાગમાં થોડા વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહી શકે. બિલકુલ, 10 તારીખ પછી જે વરસાદ પડશે ક્યારથી નવો વરસાદનો ચક્ર શરૂ થશે અને કેટલા દિવસ સુધી વરસાદ રહેશે? 13, 14, 15માં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર પછી પણ આનુવંશિક ક્ષેત્રમાં બનાવટ કરશે. એટલે 22માં બનાવ કરશે, 3 ઓક્ટોબરમાં બનાવ કરશે. એટલે 22 થી 25માં પણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ વરસાદની ઝાપટા ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. બિલકુલ, અમદાવાદ ગાંધીનગરની સ્થિતિ જોઈએ, અહીં કેવો વરસાદ પડશે? અહીં હમણાં 10 તારીખ સુધીમાં કોઈ કોઈ ભાગમાં છાંટા પડી શકે છે. લગભગ 2 ML 3 ML કે 5 ML જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ જે 11, 12 અને 13માં જે સિસ્ટમ બની રહેશે ડીપ ઇરિગેશન, તેની અસરના કારણે અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત અને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધમાં પાણીની આવક આવી શકે છે. જી બિલકુલ, તો આખો જે મહિનો છે સપ્ટેમ્બર મહિનો અને સાથે સાથે ઓક્ટોબર 10 ઓક્ટોબર સુધી પણ રાજ્યમાં વરસાદ રહે તે પ્રકારની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, 24 કલાક, ગાંધીનગર.